जो हम अपने प्रमेय बनवाना छे कि बे समरूप त्रिकोण आपेला होय तो तेमना क्षेत्रफळो अनुरूप बाजूओना वर्गोना संप्रमाणमां होय छे। छेले आपणे स्वाध्याय 6.2 ना दाखला पूरा करेला। हवे एक प्रमेय छे 6.6, प्रमेय 6.6 देना। विधान ने बराबर समझो कि बे समरूप त्रिकोण का क्षेत्रफल ए तेमनी अनुरूप बाजूओना वर्गोना संप्रमाणमां होय छे। मतलब समझिए, पहला पक्ष लखके एना मतलब समझा देजो छे। पक्ष के त्रिकोण एबीसी समरूप त्रिकोण पीक्यूआर छे, एवो आपणे लई लईए। तो त्रिकोण एबीसी क्षेत्रफळ अनुरूप बाजूओना वर्गोना प्रमाण मां होय छे। जो अनुरूप बाजूओना वर्गोना प्रमाण, अनुरूप बाजूओ प्रमाण થશે क्षेत्रफळ आवे तो वेद वगर क्षेत्रफळ आपणे शोधी न शकीए। तो पहेलुं काम आपणे वेद दोरवानुं करीए, तो वेद दोरीए। आणी पर वेद दोरशो एने आपणे एम लंपात बिंदु, અને આની પણ દોરી આપણે એમ બી, આ એક કાટકોણ ત્રિકોણ થશે અને એનો કાટખૂણો થશે, બરાબર ને? હવે આપણે પેલા બે વસ્તુ ક્ષેત્રફળ છે એનો ઉપયોગ કરીએ, તો વેદ દ્વારા લખી નાખીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં AM લંબ BC તથા PM લંબ QR, અને આના કારણે આપણે એરિયા ઓફ એબીસી શોધવો હોય, એરિયા ઓફ એબીસી બરાબર તો 1/2 ગુણ્યા પાયો, પાયો કરે છે આપણે બીસી ગુણ્યા વેદ કોણ થશે A। એવી જ રીતે આપણે એરિયા ઓફ QR શોધવો હોય તો શું થશે, 1/2 ગુણ્યા QR ગુણ્યા A। હવે આ બેને આપણે ભાગાકાર કરી તાવ પરિણામ મળે છે, મને આપણે આપણે ભાગાકાર કરી માટે એરિયા ઓફ એબીસી છેદમાં એરિયા ઓફ PQR ઇઝ ઇક્વલ ટુ ભાગાકાર કરવા જો કે ઉડી જાય ને ઉડી જાય ઉડી જાય આમ બીજું કેવું એવું છે નહીં, તો શું થશે ઉપર બોલો બીજી છે આમાં થશે BC છેદમાં QR AM છેદમાં અને આને એક નંબર આપણે છોડી દઈએ। આની અંદર આપણે એવું કંઈક કામ કરીએ કે આ ત્રણમાંથી કોઈ એક પદ આવી જાય, બરાબર? જો આપણે આટલું તો આવી ગયું અહીંયા, હવે આની અંદર BC છેદમાં QR અને AM છેદમાં PM ની કિંમતો લઈ મૂકી દઈએ એટલે આપણને આ પરિણામ આવી જાય એવું કંઈક કરીએ। તો એના માટે હવે આપણે આગળ કામ કરવું છે। તો હવે આપણે
આ am છેદમાં pn ની કિંમત લાવીએ કે am છેદમાં pn ની કિંમત કોના જેટલી છે તો અહીંયા જો am અહીંયા છે pn અહીંયા છે તો હું અંડરલાઈન કરું છું રેખાંકિત કરું છું છાયાંકિત કરું છું આ બે ત્રિકોણોને હું સમરૂપ બતાવવાનો પ્રયત્ન કરું તો મારું કામ થઈ જશે તમને દેખાતા બે ત્રિકોણોને હું સમરૂપ કરું છું તો કયા બે ત્રિકોણની વાત કરું છું બોલો ત્રિકોણ ABM ABM અને ત્રિકોણ BQN માટે ખૂબ સરસ એપ્લાય કરી આપણે કઈ સરસ એપ્લાય કરી ચલો મને એમ કહો કે ખૂણો B અને ખૂણો Q સમાન કહેવાય કે ના કહેવાય કેવી રીતે કહેવાય તો કે આપણે જો કીધું છે હા સમરૂપ છે ને તો સમરૂપના ખૂણા કેવો હોય સરખા હોય તો લખીશું અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q કારણ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આ વિધાન ક્યાં લખેલું છે પક્ષમાં અને પક્ષના આવા વિધાન પરથી હું ખૂણો B એકરૂપ ખૂણો કહી શકું છું બરાબર હવે બીજો ખૂણો લઈએ તો અહીંયા કાટ ખૂણો છે તો ખૂણો શું થશે AMB બરાબર તો કઈ કહેવાની જરૂર છે જ નહીં એ તો કાટ ખૂણો તો હંમેશા સરખા જ હોય બરાબર છે તો બે ત્રિકોણોની અંદર કેવા ખૂણા સરખા છે અનુરૂપ ખૂણાની બે જોડ સરખી છે માટે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN કઈ શરતનો ઉપયોગ કરે આપણે ચાલો આના આધારે બાજુની સપ્રમાણતા લઈ લઈએ બોલો AB છેદમાં PQ AB છેદમાં PQ DM અને QN ની જરૂર નથી AM છેદમાં BN AM છેદમાં BN તમે જોઈ શકો છો કે મારે AM છેદમાં BN ની કિંમત લાવી હતી ને હા તો AM છેદમાં PN ની કિંમત જે લઈ આ હવે આપણને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR તો આપી દીધો છે તો લખીશું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે માટે આમાં બાજુની સમપ્રમાણતા AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR લખાય ના લખાય AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR ચલો મારે કોની કિંમત જોઈતી હતી BC છેદમાં QR અરે જો BC કેટલી કિંમત આવી AB છેદમાં તો બીજા નંબરના પરિણામમાં આની કિંમત છે અને ત્રીજા નંબરના પરિણામમાં આની કિંમત છે આ બંને કિંમત સમાન છે જો છે મૂકી દો આની અંદર બરાબર તો શું લખશું પરિણામ 1 2 અને 3 પર પરિણામ 1 2 અને 3 પર એક પરિણામ લખો એરિયા ઓફ ABC છેદમાં એરિયા ઓફ PQR બરાબર ચલો BC છેદમાં QR ની કિંમત પરિણામ નંબર 3 કહે છે કેટલી AB છેદમાં PQ AB છેદમાં PQ અને પરિણામ 2 કોની કિંમત કહે છે AM છેદમાં PN AM છેદમાં PN ની કિંમત કેટલી કહે છે AB છેદમાં PQ AB છેદમાં PQ બોલાનો ગુણાકાર કરીએ તો AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર તો આ થશે એરિયા ઓફ ABC અને એરિયા ઓફ PQR બોલો થઈ ગયું સાહેબ જાતો હા તો સાહેબ આ બે નું શું તો કે આ બે બાજુઓની કેવી છે સપ્રમાણતા જો આ બે ત્રિકોણો સમરૂપ અને અનુરૂપ બાજુની બધી જો સરખી થાય કે ના થાય માટે ડાયરેક્ટ લખી શકીએ આપણે હવે કે એરિયા ઓફ ABC અપોન એરિયા ઓફ PQR બરાબર એક તો સાબિત કરી દીધું આપણે બરોબર કે ને તો AB સાથે અનુરૂપ બાજુ કોણ આવે BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર અને છેલ્લો AC સ્ક્વેર છેદમાં PR આ તેના આધારે કુ સપ્રમાણતાના બાજુઓની સપ્રમાણતાના આધારે આપણે એવું લખી શકીએ છે ક્લિયર તો એકદમ ઈઝી પ્રમેય છે અને આ પ્રમેયના જે સૂત્ર બની વાપરવા એ દાખલા ગણવામાં ખૂબ કામમાં આવે બરાબર છે તો આ પ્રમેય સરસ મજાનો કોપી કરો પહેલા પછી આપણે
पॉइंट चार दाखला नंबर पहलो रकम बराबर ध्यान से समझो कि त्रिकोण एबीसी समरूप त्रिकोण डीईएफ, त्रिकोण एबीसी समरूप त्रिकोण डीईएफ छे, बराबर समझो। तमने क्षेत्रफळ आपी दीधा छे कि एरिया ऑफ एबीसी बराबर 64 अने एरिया ऑफ डीईएफ बराबर 121। તમને શેનું માપ આપ્યું છે? બીસી નું કે એફ નું? જોજો તો કે ભાઈ મને માપ આપ્યું છે બીઈએફ નું, ઈએફ નું માપ આપ્યું છે 15.4, તો બીસી નું માપ શોધો। હવે ધ્યાનથી જો, એરિયા ઓફ એબીસી એરિયા ઓફ બીઈએફ વાળું પ્રમેય આપણે શીખ્યા આગળ અત્યારે, ઠીક છે ને? તો સૂત્ર બનાવશો આના પર, એરિયા ઓફ એબીસી કિંમત મુકતા જાઓ કામ થતું જશે। 64 લખો અહીંયા, 15.4 તો શું થશે બોલો? બીસી નું વર્ગમૂળ બીસી, બીસી સ્ક્વેર નું વર્ગમૂળ 15.4 નું, 15.4 વર્ગ નીકળી જશે। 64 કોનો વર્ગ છે? 8 નો, 101 કોનો વર્ગ છે? 11, બરાબર કે નહીં? એટલે બધું વર્ગમૂળ નીકળ્યું, બીસી ક્લિયર થઈ ગયું। એટલે હવે આપણે સાદુરૂપ આપીએ તો 154 કહેવાય ને, છેદમાં શું લખવું? 10 ગુણ્યા 8 ગુણ્યા 11। હવે 11 ને 154 ભાગ ચાલે, બરાબર? 11 એકુ 4 વધ્યા, 11 ચોકુ 14, એટલે 14 ગુણ્યા 11 હતા, કેટલા હતા? 14 ગુણ્યા 11, 11 શું થઈ ગયા? 20। હવે 14 ગુણ્યા 8 ભાગ્યા 10 કરવાનું, એટલે 14 ગુણ્યા 8 કરો 112, જો 8 ચોક 32 નો બગડો વધી પડી 3, 8 એકુ 8 ને 3 કેટલા? 11। ઘડીઓ આવડો એટલે 14 ઈચ્છા તો પ્રશ્ન નથી, નહીં તો 14 ગુણ્યા 8 કરી લેવાના, છેદમાં કેટલા? 10। તો બીસી બરાબર, બોલો ફાઈનલ જવાબ, બોલો સમજાઈ ગયું? એકદમ સરસ દાખલો બે માટે છે। હવે આઠમો દાખલો, દાખલા નંબર 8, તમને શું આપ્યું છે કે બે ત્રિકોણો કીધા છે, પેલા ત્રિકોણ એબીસી રકમ બરોબર સમજો, દોરતો જોશું રકમ પ્રમાણે, કે ત્રિકોણ એબીસી માં બીસી નું મધ્ય બિંદુ ડી છે, સમજો બરાબર, બીસી નું મધ્ય બિંદુ શું છે? ડી, અને ઈ બિંદુ એવી જગ્યાએ મૂકો અહીંયા ઉપર મૂકો અંદર મૂકો કે જેથી કરીને આ બીબીઈ સમબાજુ થાય, તેમજ ત્રિકોણ એબીસી તો સમબાજુ કહી દીધેલો છે, એટલે આવું થયું, ત્રિકોણ એબીસી સમબાજુ છે, રકમ વાંચો ને ધ્યાનમાં આવશે તમને કે ત્રિકોણ એબીસી માં ડી બિંદુ એ બીસી નું મધ્ય બિંદુ છે, ત્રિકોણ એબીસી ત્રિકોણ બીડી એવા સમબાજુ ત્રિકોણો છે, એમ સમબાજુ ત્રિકોણો છે, એટલે શું થશે? સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય, તો ત્રિકોણ બીડીઈ પણ કેવો છે? સમબાજુ છે, આ બંને સમબાજુ ત્રિકોણો છે, માટે આપણે લખી શકીએ ત્રિકોણ એબીસી ત્રિકોણ બીડીઈ એબીસી, અહીં આપણે સેટ કરીએ ઈડીબી કરીએ ઈડીબી, કારણ કે મારે બીસી સાથે બીડી નો મેળ કરવો છે, તો એ બી સી કે બીડી બરાબર, ઈ બી ડી બીડી લખો, એ ચાલ સંભાજો, એટલે કોઈ બાજુના ક્રમનું મહત્વ રહેશે નહીં। હવે આની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ, એરિયા ઓફ બોલો શું કરશો? એરિયા ઓફ એબીસી એરિયા ઓફ ઈબીડી ઈબીડી
बराबर बीसी અને BD ના બે ભેગા કરી દો તો BC સ્ક્વેર છેદમાં BD નો સ્ક્વેર હવે આને આપણે આ લઈ લઈએ તો આ નામ લખાય BC છેદમાં BD કૌંસ બરોબર પણ હવે તમને રકમમાં કીધું છે કે D એ BC નું મધ્ય બિંદુ છે D એ BC નું શું છે મધ્ય બિંદુ તો BC નું માપ BD કરતા ડબલ થાય કે ના થાય જો D એ BC નું મધ્ય બિંદુ હોય તો BC નું માપ એ BD કરતા ડબલ થાય तो अपने आगे आओ कर सकते कि 2BD सुन लखानो 2BD छेद में BD BC छेद में नमस्ते तो BC जगह से मुख्य में BD का डबल डबल BD बराबर अपने सुन लिया क्या पुड़ी तो ऊपर से दिया 4 बे छेद में 1 नो स्क्वायर तो बे नो वर्ग के दो 4 तो तुम्हारा आंसर 4 जेम 1 તમને પૂછ્યું છે કે એરિયા ઓફ ABC અને એરિયા ઓફ BD કે DB નું ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો તમારો ક્યાં છે એમ બરાબર દાખલો યાદ આવે છે આ દાખલો ક્યાં યાદ આવે છે આપણે હમણે એકમ કસોટી લેવાય કે એમાં પૂછ્યો હતો બરાબર બધાને આવડે તો બધાનો ચાર ટીમ એક જવાબ સાચો જ હતો બરાબર Okay.